બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ખતરનાક છે અને ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોના હિત માટે સફળ જાગ્યું છે, જેમાં લોકો કોરોનાથી સંક્રમિત ન થાય અને કોરોનાની સંખ્યામાં ઘટાડો થાય તે માટે વિવિધ જગ્યાએ તકેદારી લેવામાં આવી રહી છે. તેવામાં બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે પણ કોરોના મહામારીની તકેદારીના ભાગરૂપે થરાદ માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. થરાદના એપીએમસીના સેક્રેટરી ભેમજીભાઈ પટેલે વેપારીઓ સાથે એક મીટિંગ બોલાવી હતી અને આ મીટિંગમાં વેપારીઓની હાજરીમાં બે દિવસ માટે થરાદ એપીએમસી બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. અત્રે મહત્વનું છે કે થરાદ એપીએમસીમાં 1.5 લાખ જેટલી માલની આવક થઈ હતી. માર્કેટયાર્ડમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે વેપારીઓ અને ખેડૂતોના હિતમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.